હું ડૉક્ટર જયેશ કોઠારી અહીં બટા રોડ પર પ્રેક્ટિસ કરું છું, જનરલ સર્જન છું. અમે પેટના દર્દના ડૉક્ટર છીએ અને એમાં કોમન બીમારી એસિડિટીની છે. જીઈઆરડી એક એસિડિટીનો એક પ્રકાર જ છે, જેમાં જમ્યા પછી ખાધેલું પાછું રિવર્સમાં એસિડ સાથે મિક્સ થયા પછી ઉપર આવે છે, જેને કારણે પેશન્ટને દાજરો પડે એવું કહેવાય કે રિટ્રોસ્ટર્નલ બર્નિંગ છે, અપર એબડોમેન પેઇન છે, પેટમાં પણ બળતરા થતી હોય છે. જે એક એનું ખાસ નિદાન કરવું બહુ જરૂરી છે. એ નિદાન આપણે ડોક્ટરને બતાવવાથી પણ અને અમે એન્ડોસ્કોપીથી પણ કરતા હોય છે. એકવાર નિદાન થયા પછી એની રેગ્યુલર ટ્રીટમેન્ટ જરૂરી છે. એમાં કોઈક વાર એડવાન્સ કેસીસ જીઈઆરડીના હોય ત્યારે એમાં કોઈ વાર કેન્સર પણ થઈ શકે એવું હોય છે, એટલે ડોક્ટરનું મોનિટરિંગ બહુ જરૂરી છે. હવે એના ટ્રીટમેન્ટમાં એક ખાસ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન છે કે જેમાં આપણે બહુ તીખું તળેલું ખાતા હોય, ખાવાનું રેગ્યુલર નહીં લેતા હોય, નોનવેજ વધારે લેતા હોય, આલ્કોહોલ છે, સ્મોકિંગ છે, ટોબેકોફ્યુમ છે, એ બધાને કારણે વધારે થતું હોય. એટલે ડાયટ એક રેગ્યુલર લેવું પડે. ડાયટની ક્વોન્ટિટી થોડી ઓછી રાખવી પડે 10-20%, કે જેને કારણે ખાવાનું પાછું જલ્દી ઉપર નહીં આવે. ડાયટ માઇલ્ડ હોવો જોઈએ, એટલે ખોરાકને પાચન માટે એસિડ ઓછો પેદા કરવું પડે બોડીએ. કે પછી જમ્યા પછી તરત 2 કલાક સુધી ના સુઈ જાય પેશન્ટ તો સારું પડે, કારણ કે સુઈ જાય તો ખાવાનું જલ્દી ઉપર આવે. સાંજનું ખાવાનું જેને આપણે ડિનર કહીએ તે પણ 7-8 વાગ્યા સુધીમાં લઈ લે તો સારું, કારણ કે નોર્મલી બધા 11-1 વાગે સુઈ જતા હોય છે. એટલે તે પછી આટલું લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કર્યા પછી એની મેડિસિન પણ રેગ્યુલર બેઝ પર લેવી પડતી હોય છે. ઇનિશિયલી અમે ફૂલ ડોઝ દવા આપતા હોય છે અને તે પછી જયારે પેશન્ટને સિમ્ટોમેટિકલી ઇમ્પ્રુવમેન્ટ હોય તો પછી ડોઝ ધીમો ધીમો ઓછો કરીને મેન્ટેનન્સ ડોઝ પર લાવીએ છીએ. ઘણી વખત અમુક પેશન્ટો જે સ્ટ્રિક્ટ લાઇફસ્ટાઇલ ને ડાયટ મોડિફિકેશન રાખે તેમને દવા બંધ બી થઈ શકે, અને એની સાથે પેશન્ટોને રેગ્યુલર ફોલોઅપ રાખવું પણ જરૂરી છે કે ભાઈ મને કેટલી સુધારો છે કે શું. ડોક્ટર જેમ ડાયાબિટીસ બ્લડ પ્રેશરના લોકો રેગ્યુલર ડોક્ટરને બતાવે છે, એમ જીઆરડીના લોકો ડોક્ટરને રેગ્યુલર બતાવવું પડે. અને નોર્મલી 2 કે 3 વર્ષે એકવાર એન્ડોસ્કોપી કરીને જોતા હોય છે. 10-20% પેશન્ટોમાં કોઈ વાર આમાં ઓપરેશનની બી જરૂર પડી શકે છે.